ત્યાર પછી આપણો પ્રશ્ન નંબર 27 અમીર ખુસરોનો પરિચય આપો. મિત્રો આપણે ચેપ્ટર નંબર 4 ભારતનું સાહિત્યનો વારસો અને એની અંદર સાહિત્યને લગતા તૃતીય હિંદ હિંદના પોપટ તરીકે ઓળખાતા અમીર ખુસરોની વાત કરવાની હોય તો અમીર ખુસરો છે એ ખલજી વંશની સમયની આસપાસના સમયમાં એક મહાન કવિ થઈ ગયા છે જેમના ચિત્રો પણ મેં મૂકેલા છે ડિસ્પ્લે ઉપર. અમીર ખુસરોનો કંઈક દેખાવ આ ચિત્રની અંદર જોતા આપણને ખ્યાલ આવે છે. એક મહાન કવિ હતા, એક સંત હતા, એક સૂફી સંત હતા, બરોબર, એક સાહિત્યકાર હતા. આ એમના લક્ષણ, આ એમની પોતાની વિશેષતાઓ હતી. એટલે એને તૃતીય હિંદ એટલે કહેતા હિંદનો પોપટ, કારણ કે આપણી ભાષામાં કહીએ તો જેમ ઓલરાઉન્ડર હોય ને ક્રિકેટની અંદર, એમ આ એક વ્યક્તિ ઓલરાઉન્ડર જેવી નામના ધરાવે છે. કારણ કે એ સંત છે, કવિ છે, લેખક છે, સાહિત્યકાર છે, ઇતિહાસકાર છે, સૂફી વ્યક્તિ છે, રહસ્યવાદી વ્યક્તિ છે. એવા મહાન લેખક, મહાન કવિ અમીર ખુસરોનો પરિચય લઈએ તો અમીર ખુસરો છે એ દિલ્હીના સલ્તનત કાળનો સાહિત્યકાર છે. દિલ્હીના સલ્તનત કાળમાં અમીર ખુસરોનું નામ હતું. જોઈએ હું પ્રશ્નને થોડો વધારે ઝૂમ કરું છું. અમીર ખુસરોનો પરિચય આપો તો અમીર ખુસરો દિલ્હીના સલ્તનતનો સૌથી મહાન સાહિત્યકાર હતો. સૌથી પહેલા આપણે એના ટોપિક વાઇઝ જોતા જઈએ તો સૌથી આપણે મહાન સાહિત્યકાર તરીકે એની નામના ધરાવતો હતો અમીર ખુસરો. આપણે એને કીવર્ડ્સ થી પ્રશ્નને યાદ રાખવાનો. કીવર્ડ્સ પ્રશ્નની અંદર આખા વાક્યનો એક જ શબ્દ મહત્વનો હોય કે જેનાથી આખો મુદ્દો લખી શકાતો હોય એને કીવર્ડ્સ કહેવાય. આ બંને ફોટોગ્રાફ અમીર ખુસરોના જ છે. અમીર ખુસરો એક કવિ હતા, ઇતિહાસકાર પણ હતા, સંગીતકાર અને રહસ્યવાદી વ્યક્તિ હતા. આપણો બીજો ટોપિક. એક કવિ, એક ઇતિહાસકાર અને એક રહસ્યવાદી સંત હતા. આ બીજો ટોપિક. આપણે ચાર મુદ્દાઓ, આમ તો બે ગુણનો પ્રશ્ન છે તો ચાર મુદ્દાઓ ઇનફ ગણાય, પરંતુ છતાંય આપણે પાંચમો એકાદ મુદ્દો વધારે લખવાનો આગ્રહ રાખીએ તો એક કવિ, એક ઇતિહાસકાર, એક સંગીતકાર અને એક રહસ્યવાદી વ્યક્તિ હતા. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. આ યાદ રાખશું, હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય. સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. એમની રચનાઓની વાત કરીએ તો આશિકા, નૂર અથવા તો નૃહ, સીપીહર અને કિરાતુલ સદાયન. સંસ્કૃત ભાષાના લેખક આશિકા, નૃહ, સીપીહર અને કિરાતુલ સદાયન એમની મુખ્ય કૃતિઓ હતી. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો. પોતે ગર્વ લેતા હતા ભારતીય હોવાનો ગર્વ. હું જે અંડરલાઈન અથવા તો રાઉન્ડ અપ કરીને આપું ને એ ટોપિક છે ને એ બધા મિત્રો એને કીવર્ડ્સ કહીશું આપણે. એટલે કે પ્રશ્નના મહત્વના શબ્દોથી આખું વાક્ય આપણે લખી શકાય. હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ શાસ્ત્રે મળતું આવે છે એવું એ માનતો હતો. એટલે એને ભારતીય હોવાનો ગર્વ હતો કે ભાઈ ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ વચ્ચેની કેટલી બધી વસ્તુઓમાં સમાનતા જોવા મળતી હતી. બરોબર, એટલે આપણે એ ચારથી પાંચ જ મુદ્દાઓ લખવા હોય તો આટલું ઇનફ છે. બે ગુણનો પ્રશ્ન છે આપણને. પ્રશ્ન પૂછાણો છે અમીર ખુસરોનો પરિચય આપો જે ખલજી દરબારની અંદર તૃતીય હિંદ તરીકે ઓળખાતા એક સાહિત્યકાર હતા, એક લેખક હતા, એક સૂફી સંત હતા, ઇતિહાસકાર હતા, લેખક હતા અને એ મહાન વ્યક્તિ સંસ્કૃત ભાષાના મહાન કવિ હતા જેની મુખ્ય રચનાઓ ખાસ યાદ રાખશું આશિકા, નૃહ, સીપીહર અને કિરાતુલ સદાયન એમની મુખ્ય કૃતિઓ હતી. અહીંયા આપણો 27મો પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ.